Hello students, good morning. How are you all? I hope you all are fine. Exam aave chhe SA1. Okay? To tamare eni practice karvani chhe. Model paper joya, laikha tame badhae? Yes. To aaje apne model paper 1 nu solution jovana chhe. Tamare mari sathe check karvanu chhe ke tame barabar lakhyu chhe ke nathi. Okay? Let's start. Students, આજે આપણે મોડેલ પેપર 1 નું સોલ્યુશન જોવાના છે એટલે કે કયા આન્સર આવશે એ તમારે ચેક કરવાના છે બરાબર તો આપણે 1 બાય 1 ક્વેશ્ચન 1 થી સ્ટાર્ટ કરીને જોતા જઈએ પહેલો છે ક્વેશ્ચન 1 એ MCQ જેના 3 માર્ક છે ફર્સ્ટ છે વિચ ઇઝ ધ શેપ ઓફ સન સન નો શેપ કયો છે બોલો કોણ કહેશે યસ સર્કલ આન્સર આવશે બી સર્કલ સેકન્ડ વી કેન વોક વિથ ડેશ આપણે શેના વડે ચાલી શકીએ છીએ હેન્ડ્સ વડે નો શેના વડે લેગ્સ આન્સર આવશે બી લેગ્સ ધ ગ્રેપ્સ ડેશ ગ્રીન અહીં તમે જોઈ શકો છો ગ્રેપ્સ જે છે એ બહુવચન છે એઝ જ્યારે બહુવચન હોય ત્યારે આપણે કયું લખશું આર ધ ગ્રેપ્સ આર ગ્રીન બરાબર છે ઓકે સેકન્ડ છે બી નીચે આપેલ સેન્ટેન્સ જો ટ્રુ હોય તો સ્માઇલી એન્ડ ફોલ્સ હોય તો સેડનું ચિહ્ન તમારે બતાવવાનું છે પહેલું છે રૂમ્બો હેઝ અ ડ્રમ રૂમ્બોના હાથમાં ડ્રમ હતું નો કોના હાથમાં હતું જમ્બો સો તમારે શું કરવાનું છે આવું સેડનું ચિહ્ન બતાવવાનું છે ધ માઉસ કેમ વિથ અ લીફ લીફ કોણ લાવે છે પાંદડું માઉસ લાવે છે નો ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ સો આન્સર આવશે સેડ રીટા ઇઝ અ ટીચર રીટા ટીચર છે યસ તો તમારે કરવાનું છે સ્માઇલી સી છે ચિત્ર જોઈ સ્પેલિંગ લખો બરાબર અહીં જે તમને ચિત્ર આપેલું છે એમાં તમને શું શું દેખાય છે ધ્યાનથી જુઓ એને આધારે તમારે એમાં જે જે ચિત્રમાં દેખાય છે એના સ્પેલિંગ લખવાના છે અહીં જો તમને બર્ડ દેખાય છે લીફ દેખાય છે ગર્લ છે ફ્લાવર્સ છે ઓકે વોટર પોટ છે કેપ છે સોઇલ છે કોઈ પણ તમે લખી શકો છો અહીં મેં ફર્સ્ટ લખ્યું છે કેટ CAT કેટ પછી છે બર્ડ આ બર્ડ છે એટલે BIRD બર્ડ થર્ડ છે ગર્લ GIRL ગર્લ ફોર્થ મેં લખ્યું છે ફ્લાવર્સ FLOWERS ફ્લાવર્સ બરાબર છે સ્ટુડન્ટ્સ ઓકે પછી આપણે આગળ જોઈએ ક્વેશ્ચન ડી ફર્સ્ટનો ડી નીચે કરેલ વર્ડ્સને બદલે તેનો ઓપોઝિટ વર્ડ લખી સેન્ટેન્સ ફરીથી લખો તમારે સેન્ટેન્સ ફરીથી લખવાનો છે જેમ કે અહીં છે ટર્ન લેફ્ટ તો લેફ્ટનું ઓપોઝિટ શું થશે રાઇટ બરાબર એટલે તમારે પાછું વાક્ય લખવાનું છે ટર્ન રાઇટ સેકન્ડ છે ધ ટ્રી ઇઝ ટોલ ટોલનું ઓપોઝિટ શોર્ટ આન્સર થશે ધ ટ્રી ઇઝ શોર્ટ બરાબર હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન 2A આપેલ રાયમને આધારે ક્વેશ્ચનના આન્સર્સ લખો અહીં તમને રાયમ આપેલી છે ફાધર ફિંગર વેર આર યુ હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ ઓકે એને આધારે તમને અહીં 3 ક્વેશ્ચન આપેલા છે એના તમારે આન્સર લખવાના છે ઓનલી 1 વર્ડ પહેલું છે ફાધરની જોડીમાં કોણ આવશે આન્સર આવશે મધર બરાબર રાયમમાં કેટલી વાર યુ વર્ડનો યુઝ થયો છે 1 and 2 એટલે કે 2 વાર હિયરનો ઓપોઝિટ વર્ડ લખો હિયર એટલે કે અહીં અને એનો ઓપોઝિટ થશે ધેર આન્સર આવશે ધેર બી છે ચિત્ર જોઈ એક્શન વર્ડ લખો અહીં તમને ચિત્ર આપેલા છે બરાબર પહેલું ચિત્ર છે એમાં શું કરે છે બાળક રીડ કરે છે એટલે તમારે લખવાનું છે રીડ તમે રીડિંગ લખશો તો પણ ચાલશે બીજું છે પ્લે બાળકો પ્લે કરે છે એટલે તમારે લખવાનું છે પ્લે થર્ડ છે એમાં શું કરે છે
ईट तमारे आंसर लखवानो छे ईट। आगर जोईए मैच द फॉलोइंग क्वेश्चन सी छे तमारू मैच द फॉलोइंग। फर्स्ट छे शॉपकीपर शर्ट तमारे वच्चे आंसर लखवाना छे जेमा ओनली वन साथे बी तो बी आंसर वर्ड्स में लखवाना नथी। शॉपकीपर शर्ट पिंक ले फर्स्ट साथे बी। सन सन साथे येलो सन केवो आवशे येलो एटले के सेकंड साथे सी। टी टी केवी होय छे हॉट एटले टी डी त्रीजा साथे डी। सूर्या पटेल सूर्या पटेल कोण हतुं होम मेकर એટલે કે ફોર સાથે એ। ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન ટુનો ડી। નીચે ખોટા વર્ડ્સ ઉપર લીટી કરી સાચી શબ્દ જોડી નહીં। નીચે આપેલ બોડી પાર્ટ્સના નામ લખો। અહીં તમને જે બોડી પાર્ટ્સ દેખાય છે એના તમારે નામ લખવાના છે। પહેલું શું દેખાય છે ઇયર લખશું ઇયર। આ છે ની એટલે કે કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ। નોઝ N O S E nose and teeth T double E T H તમારે સ્પેલિંગ બરાબર કરેક્ટ લખવાના છે। ક્વેશ્ચન થ્રીનો એ છે ખોટા વર્ડ્સ ઉપર લીટી કરી સાચી શબ્દ જોડી બનાવો। અહીં તમને જે રોંગ દેખાય છે જેમ કે જોડીમાં બોય સાથે ગર્લ આવશે નાઇસ આવશે નહીં તો તમારે અહીં નાઇસ પર લીટી કરવાની છે। બીજો છે બ્રધર ફાધર મધર। તમને ખબર છે કે ફાધર અને મધર જોડીમાં આવશે બ્રધર આવશે નહીં બ્રધરને તમારે છેકી કાઢવાનું છે। બી છે આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી સેન્ટેન્સ બનાવો। ઇઝ ટોકિંગ હિમ ટુ બોય અ આવી રીતે તમને આપેલું છે તો એનું શું બનશે અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ આન્સર લખું છું અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ બીજું છે કેન નોટ ધ હી રીચ બનાના અને તમારે ક્રમમાં ગોઠવવાનું છે તો શું આવશે હી કેન નોટ હી કેન નોટ રીચ ધ બનાનાઝ હી કેન નોટ રીચ ધ બનાનાઝ ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન છે સી નીચેની ખાલી જગ્યા પૂરો પહેલું છે જમ્બો ઇઝ ડેશ ઇન ધ મિડલ જમ્બો શું કરે છે ડેશ મિડલમાં શું કરે છે ઊભેલો છે એટલે આવશે આન્સર સ્ટેન્ડિંગ જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ સુનિલ્સ લિપ્સ આર સુનિલના લિપ્સ કેવા છે રેડ આન્સર આવશે રેડ ઓકે હવે છે ડી હુ એમ આઈ એટલે કે હું કોણ છું આઈ એમ શિવરિંગ અ લોટ હું એકદમ શિવરિંગ એટલે કે ધ્રુજું છું આન્સર આવશે ટોમેટો ટોમેટો ફ્રીઝમાં હતું ને એટલે એ શું કરતો હતો ધ્રુજતો હતો બરાબર છે આઈ લવ બનાના બનાના કોને બહુ ભાવે છે જમ્બો આન્સર આવશે જમ્બો બરાબર છે ઓકે સૂચના મુજબ જવાબ લખો પી પરથી આવતા ટુ બર્ડ્સના નામ લખો અહીં તમને કોઈ પણ નામ લખ્યા હશે તો ચાલશે હું અહીં પીકોક અને પેરોટ લખું છું આ સિવાય તમે કોઈ પણ લખ્યું હશે પી પરથી તો ચાલશે બર્ડ્સના નામ જોઈએ સર્કલ શેપ ધરાવતી બે વસ્તુઓ લખો હું લખું છું બોલ બીજું શું આવશે બોલો સર્કલ શેપ ધરાવતી વસ્તુ લખવાની છે યાદ કરો બોલો બેંગલ અથવા તો રોટી કોઈ પણ લખી શકો
બેંગલ એટલે કે બંગડી. તમારા મમ્મીની જે બંગડી હશે એ તમે લખી શકો. ક્વેશ્ચન 4 એ છે, નીચે આપેલા મૂળાક્ષર પરથી આવતા મંથના નામ લખો. અહીંયા છે ઓ, ઓ પરથી શું આવશે બોલો? ઓક્ટોબર. તમારે સ્પેલિંગ લખવાનો છે. ઓક્ટોબર, ઓ સી ટી ઓ બી ઈ આર, બરાબર. ક્વેશ્ચન 4માં એ છે, આપેલા મૂળાક્ષર પરથી આવતા મંથના નામ લખો. એમાં આપણે જોયું ઓક્ટોબર, ઓ થી ઓક્ટોબર, ઓ સી ટી ઓ બી ઈ આર. પછી છે એમ પરથી, એમ પરથી તમે લખશો મે, માર્ચ, કોઈ પણ લખી શકો, બરાબર. એમ એ વાય મે, એમ એ આર સી એચ માર્ચ. જાન્યુઆરી, જે પરથી જાન્યુઆરી, જે એ એન યુ એ આર વાય, જાન્યુઆરી. પછી છે એ પરથી ઓગસ્ટ, એ યુ જી યુ એસ ટી, ઓગસ્ટ, બરાબર. અહીંયા બી છે, નીચે આપેલા ક્વેશ્ચનના આન્સર આપો. પહેલું છે હુ ઇઝ ધ ડોટર ઓફ સૂર્યા પટેલ. સૂર્યા પટેલની ડોટરનું નામ શું છે? રીટા. તમારે આખું લખવાનું છે, રીટા ઇઝ ધ ડોટર ઓફ સૂર્યા પટેલ. અહીં મેં ઓનલી નામ લખ્યું છે પણ તમારે આખું સેન્ટેન્સ લખવાનું છે. સેકન્ડ છે ધ બોટ સ્ટોરીમાં આવતા કોઈ પણ બે એનિમલ્સના નામ લખો. તો તમારે કોઈ પણ બે એનિમલ્સ લખવાના છે. અહીં મેં 4 બતાવેલા છે, આ સિવાયના પણ કોઈ હશે તો ચાલશે, પણ સ્ટોરીમાં આવતા હોવા જોઈએ. માઉસ, ફ્રોગ, બરાબર. થર્ડ છે ટોમેટો સેઝ પોયમમાં આંટી શબ્દ કોના માટે વપરાયો છે? આંટી, આંટી, દૂધી આંટી, યાદ આવે છે? તો આવશે દૂધી. એટલે કે કયા વેજીટેબલ્સ આવે છે? દૂધી. ત્યાર પછી છે સી, ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હુ ઇઝ એન આર્ટિસ્ટ, આર્ટિસ્ટ કોણ છે? રીટા કે રીતેશ? રીતેશ. એટલે રીટા પર ખોટું કરવાનું છે. હુ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ, કોની પાસે લોંગ પીસ ઓફ થ્રેડ કોણ લાવે છે? લેડી બગ. હુ હેઝ અ ફ્રૂટ શોપ, ફ્રૂટ શોપ કોની છે? મગનભાઈની કે સુરેશભાઈની બોલો? મગનભાઈ. એટલે સુરેશભાઈ પર રોંગ કરવાનું છે. ડી છે ખૂટતા મૂળાક્ષર લખી વર્ડ્સ કમ્પ્લીટ કરો. બી એ ડબલ એલ ડબલ ઓ એન, બલૂન. પછી છે સિસ્ટર, એસ આઈ એચ ટી ઈ આર. થર્ડ છે ફિંગર, એફ આઈ એન જી ઈ આર. ને ફોર્થ છે માઉસ, એમ ઓ યુ એસ ઈ, માઉસ. તો અહીં આપણું મોડલ પેપર 1 કમ્પ્લીટ થાય છે. તમે આવી રીતે લખ્યું હશે એમાં ચેક કરી લેજો.